રેડી? તો હવે આગળ વધીએ, સ્વાધ્યાય ઉપર આવીએ આપણે. ચલો સ્વાધ્યાય જોઈએ. ચલો સ્વાધ્યાયમાં પહેલેથી લઈએ. કોણ છે કોલો? પેલું સ્વાધ્યાય કોણ છે કોલો? સ્વાધ્યાયમાં 1.1. ચલો રેડી હવે બધા? ચલો કેટલા કરો આપેલા? 1.1. ચલો મોલર દળ ગણો. આવડશે મોલર દળ કરતા? કહો તો શું આવશે મોલર દળમાં? કહો તો મોલર દળ ગણો શું આવશે? કહો મોલર દળ. પહેલું કોણ છે? H2O. ચલો બધા બોલવાનું છે, ચિંતા ના કરો, મ્યુટ ના રહો. એટલે H2O નું વજન કહો શું આવશે? H2O નું મોલર દળ 2 × હાઇડ્રોજન પરમાણુ નું દળ વત્તા. હા બોલ. 18 ગ્રામ પ્રતિ મોલ. હા વત્તા ઓક્સિજન એટલે 16 લખવા પડે. 16 વત્તા 2 એટલે કેટલા થઈ જશે ટોટલ? કહો તો ટોટલ અહીંયા કેટલા? 18 ગ્રામ. 18 ગ્રામ પ્રતિ. હા 18 ગ્રામ પ્રતિ મોલ. ચલો નેક્સ્ટ પોઈન્ટ ની વાત કરીએ. બીજું કોણ છે કહો? ચલો બીજું કોણ છે કહો? ચલો બીજું કોણ? CO2. CO2 નું વજન કેટલું આવશે કહો? 44 ગ્રામ પ્રતિ મોલ. કોઈ કહેશે કેવી રીતે? કાર્બન નું કેટલું હોય? 12. ઓક્સિજન નું કેટલું હોય? O2 એટલે 32. 44 તે જશે. ચલો CH4. CH4 નું કહો? સોલ. હા બોલે, સાંભળું છું, તું બોલતી તો નથી દીકરા. હા બોલ. હા દીકરા બોલું, સાંભળું છું. સ્વાધ્યાય. ચલો દરેક તત્વ ના ટકા. ચલો સોડિયમ ના ટકા કહો કેટલા આવશે કહો? સોડિયમ એટલે Na2 છે એટલે કેટલા આવે કહો તો? હવે સાંભળો, પેલા તો તમે Na2SO4 નું અણુ બહાર ગોતો. Na2SO4 નું અણુ બહાર ગોતો પછી તમને ખબર પડે. Na2SO4 2 × કેટલા આવે? 23. વત્તા સલ્ફર નો કેટલો હોય કહો તો? 32. 42. 64. 46 આવે. 46 વત્તા આ થઈ જશે 32 વત્તા 64. કેટલો જવાબ આવે છે ટોટલ? 142. ટકા. ચલો પછી કોના ટકા લેવાના છે? સલ્ફર ના ટકા જણાવો. ચલો સલ્ફર ના ટકા કેટલા હોય? 52.142 × 100. શું જવાબ આવે કહો? 22.53. 22.53 × 10 ની બોલો. ખાલી 22.53% સર. ખબર તો છે. આમાં ઓક્સિજન કેટલો હોય? 64 ભાગ્યા 142 × 100 ટકા કેટલા આવે કહો?
મળી ગયું 1.2 ક્લિયર હા કે ના જુઓ તો 1.3 આપણે કરાવ્યું છે પહેલા 1.3 જુઓ આવી ગયું કે બાકી છે 1.3 કરાવી જુઓ હા ચલો 1.4 જુઓ 1.4 જોઈએ કે ભાઈ ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ગણો એક મોલ કાર્બન ને હવામાં ભાવવામાં આવે તમે સમજજો અહીંયા કાર્બન છે અહીંયા O2 છે અને અહીંયા તમને શું મળવાનું છે CO2 હવે આખી વસ્તુ એવી છે કે એક મોલ હોય આ એક મોલ આ એક મોલ હોય તો આ એક મોલ કાર્બન ને તમારે સળગાવવું હોય તો કેટલું CO2 આવે તો એક મોલ ને સળગાવવા માટે કેટલું ઓક્સિજન જોઈએ CO2 વાળા કેટલું આવે આ એક મોલ સળગે તો ઉત્પન્ન કેટલો થાય એક મોલ 44 અહીંયા હવામાં ફૂલ હાજરી છે તમે જોઈ તો એટલો ઓક્સિજન મળે તો એક મોલ કાર્બન ને સળગાવો ને તો તમને 44 ગ્રામ કોણ મળી જવાનો છે CO2 સમજ્યા કી વસ્તુ ચલો બીજો સવાલ જોવો તો મને ખબર છે જો આ એક મોલ હોય તો સામે આ એક મોલ ઓક્સિજન જોઈએ અને આ એક મોલ CO2 ઉત્પન્ન થાય હવે ધારો કે આ એક મોલ હોય અને આ 32 ગ્રામ થાય કેટલા ગ્રામ થાય ઓક્સિજન O2 છે 32 ગ્રામ જોઈએ એક મોલ હોય અને આ 32 ગ્રામ હોય તો અને તો આ 44 ગ્રામ ઉત્પન્ન થાય યાદ રાખજો હવે તમે શું કરો છો ચલો નેક્સ્ટ સવાલ વાંચો જુઓ નેક્સ્ટ સવાલ વાંચો કોણ છે બોલો કહો શું છે નેક્સ્ટ સવાલ એને મસ્ત કહો એટલે મજા આવે ભણાવવાની ચલો ચલો જલ્દી કહો એક મોલ કાર્બન ને 16 ગ્રામ ડાયોક્સિજન માં બાળવામાં આવે હવે તમે સમજો નો ડાઉટ તમારી પાસે કાર્બન એક મોલ છે પણ હવે એક મોલ કાર્બન કેટલા ગ્રામ ઓક્સિજન સાથે જોડાઈ શકે 32 તમારી પાસે કેટલા છે કહો તો 16 ગ્રામ તો હવે તમે મને કહો આમાં કોણ સીમિત પ્રક્રિયક થઈ જશે કોણ ઘટશે કહો તો કેટલો કાર્બન વપરાશે એવું પૂછું તો આમાં કેટલો કાર્બન વપરાય એક મોલ વપરાય જશે આખો ના કેટલો વપરાશે 6 અડધો મોલ જ વપરાશે સમજ્યા અડધો મોલ પડ્યો રહેશે એવું થશે એવું છે ચલો નેક્સ્ટ વન ચલો નેક્સ્ટ વન જોઈએ તો કયું છે કહો તો નેક્સ્ટ વન 2 મોલ કાર્બન ને 16 ગ્રામ ડાયોક્સિજન માં બાળવામાં આવે છે 2 મોલ કાર્બન ને 16 ગ્રામ ડાયોક્સિજન માં બાળવામાં આવે છે હવે તમે સમજજો અહીંયા કાર્બન વત્તા O2 ગિવ્સ યુ CO2 આ 1 મોલ છે 2 મોલ આ 2 મોલ છે આ 1 મોલ વત્તા કેટલા ગ્રામ જોઈએ ચલો ધારો કે આ કાર્બન ના 1 મોલ હોય એની માટે કેટલા ગ્રામ જોઈએ 32 ગ્રામ તો 2 મોલ માટે કેટલા ગ્રામ જોઈએ 32 2 મોલ માટે તમે કેટલા લીધા છે તમે કોણ લીધા કેટલા લીધા છે 16 ગ્રામ તમે 16 ગ્રામ જ લીધા એ વધશે ઘટશે કહો તો ઘટશે કારણ કે તમારે જોઈતા હતા 64 સુધી તો તમે 16 જ લીધા તો આ ઘટશે એટલે સીમિત પ્રક્રિયા કયો થશે અહીંયા ઓટો હવે આપણી ગણતરી કોના આધારે થશે ઓટુ ના જાય ઓટુ ફરીથી જો 16 ગ્રામ ઓટુ હોય તો આ કેટલો ઉત્પન્ન થાય 22 ગ્રામ જ ઉત્પન્ન થાય આયા તમ 3 મોલ રાખો 4 મોલ રાખો 5 મોલ રાખો કઈ ફેર ના પડે આ કે સીમિત પ્રક્રિયા તો ઓક્સિજન છે ઈ તમે 16 જ લો છો તો CO2 તો 22 ગ્રામ જ ઉત્પન્ન થશે સમજ્યા કી વસ્તુ તમને આમ સમજાવવા માંગે છે લોકો કે સીમિત પ્રક્રિયા ડિસાઈડ કરશે કે કેટલી નિપજ મળશે ઓકે દીકરા આગળ વધુ સમજ પડી આ વસ્તુ યસ હા ચલો નેક્સ્ટ વન
ચલો 1.5 જોઈએ, કોઈ કોઈ કહેશે 1.5 શું છે? એ કોણ વાંચશે? શાંતિથી ધીમે ધીમે વાંચવાનું. કોણ વાંચશે બોલો? હા બોલ દીકરા, કોણ છે? 500 ml 0.375 મોલર જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી સોડિયમ એસિટેટ. હા હા, પણ હું પહેલા 500 જ્યાં વાંચતો જઈશ ને એમ હું અહીંયા દોરતો જઈશ, એટલે ધીમે ધીમે. કેટલા એમએલ લીધા તે? 500 ml કેટલા મોલર લેવાનું છે કેતો? 0.375 મોલર જલીય દ્રાવણ બનાવવા માટે સોડિયમ એસિટેટ નો દળ ગણો. હવે તમે સમજો, આમાં શું કરવું છે તમારે? 500 ml બનાવવું છે. કોણ બનાવવું છે? 0.375 મોલર. કોણ ઉમેરવાનું છે? સોડિયમ એસિટેટ. આ કે ના, તેનું દળ ગણવાનું છે. આ કે ના, મોલારિટી બરાબર 1000 ગુણ્યા સોડિયમ એસિટેટ. સોડિયમ એસિટેટ નું વજન છેદમાં કોણ આવશે કહો તો? સોડિયમ એસિટેટ નો અણુભાર. દીકરા તારી પાછળ બહુ અવાજ આવશે. અણુભાર અને ગુણ્યા VM. અમને એક વાત કહો, આમાં સોડિયમ એસિટેટ નું વજન તો ગોતી લઈએ, પણ એનો અણુભાર કહો. મ્યુટ થઈ જા, મ્યુટ થઈ જા, કમ્પ્લીટલી મ્યુટ થાવ. જનક આપેલો છે અણુભાર, આપેલો છે તો બહુ બેસ્ટ. મુસ્કાન મ્યુટ થા, બાર કાઢી મૂકીશ. ઓકે, એનો અણુભાર કેટલો છે કહો તો? એનો અણુભાર તો ક્યાં વાંધો છે? ચલો, કેટલો છે અણુભાર? 82.0245. તો મોલારિટી કેટલી લેવા બનાવવાની છે? મોલર કેટલી કહો તો? 0.375 બરાબર 1000 ગુણ્યા. ચલો, દ્રાવ્ય નું વજન કેટલું છે કહો? દ્રાવ્ય નું વજન 500 ml. 500 ml છેદમાં કોણ આવશે? અણુભાર કહો. અણુભાર 82.0245. 82.0245 ગુણ્યા VML કહો. ઓય આ W હું 500 એલા ગોતવાનું છે. આ ગાંડા વજન તો ગોતવાનું છે. તમે બી ખરા છો યાર. ચલો વજન નહીં આપો જવાબ. ચલો કહો મને જલ્દી. શું જવાબ આવશે કહો? વજન 15.379 ગ્રામ. આટલા ગ્રામ તમારે એડ કરવું પડે, સમજી ગયા? આટલા ગ્રામ CH3COOHNA તમને મારે તમારે એડ કરવું પડે. ઓકે, ચલો નેક્સ્ટ. નાઇટ્રિક એસિડ નો એક નમૂનો જેની ઘનતા 1.41 ગ્રામ પ્રતિ ml અને નાઇટ્રિક એસિડ ના 10% 69% છે. તો આ નમૂનામાં નાઇટ્રિક એસિડ, નાઇટ્રિક એસિડ એટલે HNO, એની ઘનતા આપી છે કે આટલી એની ઘનતા છે, અને એ નમૂનો શું છે એનું ટકાવાર 10% વેટ બાય વેટ આપેલું છે 69. તો નાઇટ્રિક એસિડની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં શોધો. મોલ પ્રતિ લિટરમાં શોધવાની, તો તમે થોડું વિચાર કરો. મોલ પ્રતિ લિટર છે, પછી કોણ છે દીકરાઓ સાથે? મોલ પ્રતિ લિટર છે, સાથે વીટ બાય વીટ છે. તો હવે કઈ રીતે થશે કહો? હવે કઈ રીતે થશે કહો? એલઆઈ નો અણુભાર શોધીશું. કોણ? HNO3 નો. હા બોલ છો, કેટલો થાય મતલબ? અણુભાર
10 ગુણ્યા વીરભાઈ વેટ કેટલું છે તો 69 તો ઘનતા કેટલી આપેલી છે 1.41 છેદમાં કોણ આવશે અણુભાર સીધો જવાબ બહુ હું કામ વિચારું કે એક્ઝી તો છે એટલો શું જવાબ આવશે કહો 15.44 ગ્રામ પણ Is it clear? Yes or no? આટલું ક્લિયર છે કે આમાંથી ડાઉટ છે સર ગ્રામ પ્રતિ લિટરમાં શોધવાનો હતો ને ગ્રામ પ્રતિ મોલ તો અણુભાર કહેવાય આ મોલારિટી છે મોલ પ્રતિ લિટર આવશે આ તમારો જવાબ છે માં આવશે મોલ પ્રતિ લિટર દીકરા મોલ પ્રતિ લિટરમાં શોધવાનું છે દીકરા ઓ એ ભાઈઓને ખોટો આન્સર હતા મોલ પ્રતિ લિટર જ આવે મોલારિટીનો એકમ તો મોલ પ્રતિ લિટર જ આવે હે ને ચલો પછી કહો નેક્સ્ટ કહો સો ગ્રામ કોપર સલ્ફેટ માંથી કેટલું કોપર મેળવી શકાય એ થઈ ગયો છે લગભગ 100 ગ્રામ કોપર સલ્ફેટ માંથી કેટલું કોપર મેળવી શકાય થઈ ગયો હોય તો ડન કીને આગળ વધું ના થઈ ગયો તો કરાય થઈ ગયો તો થઈ ગયો ચલો થઈ ગયો છે જે શીખવાય ને શીખી લેજો ના નથી પાડતો છેલ્લે એવું ના થાય કે સર હું થયું ના સમજ પડી એવું નહીં આ એકદમ મારી પેન પણ ચાલતી બંધ એક સેકન્ડ ચલો હા બોલો શું છે કેટલા માં આવી આપણે 1.8 ચલો બોલો શું આવે આયર્ન ઓક્સાઇડ નું અણુ સૂત્ર ગણો જેમાં એફી અને ઓક્સિજન ના દળ ચલ ભાઈ એફી ના દળ કેટલા છે કહો એફી અને ઓક્સિજન ના દળ અનુક્રમે આપેલા એફી નું કેટલું આપેલું છે 69.9 અને ઓક્સિજન નું કેટલું છે 30.1 આ કે ના કેટલો હશે 69 હા આનું પરમાણુય દળ હા સોરી શું આપેલું છે આ લોકોએ એનું દળ છે આનું પરમાણુય દળ ખબર તમને એફી નું પરમાણુય દળ કેટલું થાય કહો તો 56 અને ઓક્સિજન નું કેટલું થાય 16 હવે શું કરવાનું આપણે મોલ શોધીએ યાદ છે આવડી આ રીત બોલો આનો જવાબ કેટલો આવે છે કહો આનો જવાબ 1.24 એક જ સેકન્ડ ચલો બોલો ઓક્સિજન માં 1.88 આપણે નાની સંખ્યા વડે ભાગી નાખવાનું યાદ કરો આ બંનેમાં નાની સંખ્યા કઈ થાય આ એક થાય તો આ કેટલો છે 1.5 આ કે ના એફી કેટલો આવે અને ઓક્સિજન કેટલો આવે 1.5 તો આવું અપૂર્ણાંક ના રાખવું અને પૂર્ણાંકમાં ફેરવવું હોય તો એફી ટુ હા મતુ દીકરા યાદ આવ્યું આ સાદો પૂર્ણાંક ગુણોત્તર ને આ પ્રમાણ સૂચક સૂત્ર થઈ ગયું ક્યાં ગયો સમજ પડી દીકરા હલો હા સર અહીંયા દળ લેવાનું પરમાણુ દળ વડે ભાગી નાખવાનું આનો પૂર્ણ ગુણોત્તર જોઈતો હોય તો નાની સંખ્યા વડે ભાગો 1 અને 1.5 આવે આવું ના પોસે ગુણ્યા 2 કરી દો તો સાદો પૂર્ણાંક સંખ્યા મળી જાય ચલો નેક્સ્ટ કોણ આવશે કો નેક્સ્ટ 1.9 મારા ખ્યાલથી થઈ ગયું 1.9 1.9 ડન ઓકે ચલો નેક્સ્ટ કોણ છે કો તો 1.9 ડન 1.10 ચલો ઈ બી ડન છે જુઓ તો ના ડન હોય તો કહી દો ઇથેન ના C2H6 છે એના 3 મોલ માં ગણતરી કરો C2H6 ના 3 મોલ માં
નીચેની સંખ્યાની ગણતરી કરો. ચલો હવે સમજો, કાર્બન પરમાણુની સંખ્યા, આ કાર્બન બે હોય, ધારો કે C2H6 હોય, આમાં બે મોલ કાર્બન હોય, હા કે ના? ક્યારે આ એક મોલ હોય, કાર્બન પરમાણુ બે મોલ હોય, હા કે ના? કાર્બન પરમાણુ ત્રણ મોલ લઈએ, એમાં કાર્બન પરમાણુ કેટલા થાય? પછી કોણ છે કહો તો બીજું? હાઇડ્રોજન પરમાણુ. હાઇડ્રોજન પરમાણુ એક મોલ હોય તો છ મોલ હોય, હાઇડ્રોજન પરમાણુ કેટલા થશે? 18 મોલ. પછી કોણ છે જુઓ તો? ઇથેન અણુ. એક મોલ ઇથેન. હવે ઇથેન ના અણુ ની સંખ્યા બરાબર મોલ ગુણ્યા ને ઇથેન ના પરમાણુ ની સંખ્યા, સમજો C2H6 ઇથેન ના પરમાણુ ની સંખ્યા લઈએ. આ પટેલ હેત્વી અને જનક ગઢિયા, તમે પહેલા મ્યુટ થઈ જાઓ દીકરા, મ્યુટ જવાબ આપીને મ્યુટ થવાનું રાખજો. C2H6 ના અણુ ની સંખ્યા, અણુ ની સંખ્યા કેમ શું થઈ તમને કહો? એના મોલ ની સંખ્યા, મોલ કેટલા છે? 3 મોલ ગુણ્યા શું કરવું પડશે? Na, હા કે ના? 6.05 ગુણ્યા 10 થી કેટલી ઘાત આવશે? 23 ઘાત આવશે. ઓકે, યસ ઓર નો? યસ. આપણે કેટલો ખાંડ લઈએ છીએ કહો તો? કેટલા ગ્રામ લઈએ છીએ? 20 ગ્રામ ખાંડ લીધી, અને દ્રાવણ નું કદ ક્યાં સુધી લઈ ગયા? બે લીટર સુધી દ્રાવણનું કદ લઈ ગયા. એની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં જણાવો. એની સાંદ્રતા હું જણાવો દીકરો? મોલ પ્રતિ લીટરમાં. મોલ પ્રતિ લીટરમાં 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન. કેટલું છે દ્રાવ્યનું વજન? મોલાઇડ 20 ગ્રામ. પેલા મોલાઇડ નું સૂત્ર જ મૂકીએ, છેદમાં કોણ આવશે કહો? ચલો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર. દ્રાવ્યનો અણુભાર ગુણ્યા શું આવશે અહીંયા તરફ વી? અમે ચલો મને કહી દો, મોલારિટી બરાબર શું આવશે? 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન કેટલું છે કહો તો? 20 ગ્રામ. બરાબર મોલ પ્રતિ લીટર, બરાબર દીકરો? હા બોલો, સાંભળું છું. કાલે કરાવીશ 12 અને 13. આપણે પેલા 14 લઈ લઈએ. 14 તો થિયરી છે જુઓ તમે, હા કે ના? હા સર. ચલો 1.15 જુઓ. 1.15 શું છે? માઇક્રો ની સામે શું આવશે? થઈ ગયો છે. 1.15 થઈ ગયો છે. ઓકે ચલો 1.16 થિયરી લખું છું. ઓકે, હા કે ના? યસ.
હવે 1.17 પછી કાલે કરાવીશ, આવતી કાલે 1.18 જોઈ લો. ચલો વૈજ્ઞાનિક સંકેત થઈ ગયો, થઈ ગયો છે. પાકું ને આવડે છે ને એ? હા. ચલો 1.19 કો. થઈ ગયો. ઓકે, ગુડ ગુડ. બધું કરાવ્યું છે, પણ અત્યારે જો તમે ડાઉટ હોય તો કહેવાનું, સર પાછું કરાવો એમ, હું પાછું કરાવી દઈશ. ચલો હવે ખાસ સમજો, 1.20 જુઓ. એમાં એવું છે, નીચેની સંખ્યાનું 3 અંક સુધી, 3 અર્થસૂચક અંક સુધી સંનિકટન કરો. 3 અર્થસૂચક અંક સુધી સંનિકટન કરો. એમાં અર્થસૂચક અંક 3 હોવા આપણે. આમ છે આ 34.216. તમારો સૂચક અંક કેટલા છે, ગણો તો. 5. બરાબર. આપણે ક્યાં સુધી જવાનું છે? 3 સુધી. અને 4 સુધી લઈ જાઓ તો 2.2. આ એકડા બગડામાં ફેરવું કે ન ફેરવું? આ એકડા ને બગડામાં ફરે કે ન ફરે? ન ફરે. આ એકડા બગડામાં ના ફરે, પાછળ 5 થી મોટી સંખ્યા છે, ગાંડા કાઢો યાર. અને પછી હવે પાછું આગળ બગડા ને ફેરવું, શું થાય કહો? સન્નિકટન મૂલ્ય કેટલું છે આમાં? કેટલા અર્થસૂચકાંક કેટલા છે? 6. હવે તમે સમજો, 1, 2, 3, 4, 5, 6 અને 3 સુધી લઈ જવાના, 4 સુધી. 7 માંથી અહીંયા જે લાઈ 1 થાય, પછી આગળ ફરશે નહીં. જવાબ તમારો 10.4 જ રહેશે. કેમ? જો હું તમને સમજાવું, 10.4107. હવે 7 છે તો આગળ હું થાય 0 નો 1 થઈ જશે, લાઈ 1 લખું. પણ હવે આને ફેરવું તો 1 નો 1 જ રહે. સમજ્યા? જવાબ કેટલો આવશે? 10.4. ચલો નેક્સ્ટ કોણ છે? નેક્સ્ટ કોણ છે? 7 છે તો એની આગળની સંખ્યા શું થાય? 1 માં વધારો કરો, 9 માં 1 માં વધારો કરો તો 0.10 થઈ જાય, એટલે 0 વધી પડી 1, તો આ થઈ ગયું 0.04460. આમાં જો અર્થસૂચકાંક 3 છે, કઈ રીતે હું કહું? આ અર્થસૂચકાંક નથી, પણ આ તને તમે અર્થસૂચકાંક કહેવાય. અને ધ્યાન રાખજો આ વસ્તુ, હા કે ના? ચલો હવે તમે સમજો, આ બહુ મસ્ત છે, જેમાં સૌથી વધારે ભૂલો કરતા હોય વિદ્યાર્થીઓ, સૌથી વધારે ભૂલો કરતા હોય આ છે. અહીંયા અર્થસૂચકાંક કેટલા છે કહો? 4. કેટલા છે? 4. અહીંયા છે ને ધ્યાન રાખજો, ત્યાં 8 છે, તો અહીંયા મારે એવું કઈ કરવું પડે કે આ 0 થઈ જાય, હા કે ના? અહીંયા આગળની સંખ્યામાં 1 વધી જાય તો તમે આમ જ કરો ને, 2, 8, 1. પણ દીકરા અહીંયા પોઈન્ટ નથી, તો તમારે શું કરવું પડશે? આને 0 તરીકે દેખાડવું પડશે. અહીંયા આના અર્થ સૂચકાંક ગણો કેટલા થાય? 3. તમે 4. 3 થાય ને, 0 ના ગણે હોય. ઓકે, ચલો મીટિંગ એન્ડ કરું છું, આવતીકાલે આપણે પાછી મીટિંગ લઈશું. બાય બાય, આવતીકાલે પાછા મળીએ, ત્યારે હું પાછું ચલાવીશ, ચિંતા ના કરતા. આ પાછું કાલે.